सुप्रभात विद्यार्थी मित्रों, आज आप धोरण छ विषय गुजराती नो अभ्यास करीश। तो विद्यार्थी मित्रों, गया वीडियो में आप गुजराती विषय में जे बीजू काव्य छे हिंद माता ने संबोधन ते काव्यनु संपूर्ण माहिती मेळव्या पछी अभ्यास तेमज स्वाध्यायना प्रश्न नंबर 5 सुधी जोयू हतुं। हवे आजे आपणे स्वाध्यायनो प्रश्न नंबर 2 जोईशुं। सूचना छे प्रश्न 2, मांग्या मुजब विगत लखो। तो विद्यार्थी मित्रों, तमारा पाठ्यपुस्तकनो पाना नंबर 5 ऊपर तमने एक कोष्टक आपेलू छे ते काढो। दरेक विद्यार्थीए कोष्टकनी अंदर जे खाना आपेला छे तेनी अंदर माहिती भरवानी छे, बराबर छे। कोष्टकमां प्रथम छे धर्मनुं नाम, एमां विविध धर्मोना नाम आपेला छे। ए धर्मना धर्मगुरु, धर्मग्रंथ, धर्मस्थान, धर्म प्रतीक अने मुख्य त्यौहार विषे लखवानुं छे। तो शुरुआत करिए। पेलो धर्म छे हिंदू धर्म। हिंदू धर्मनी अंदर तेना धर्मगुरुनुं नाम आवशे आदि शंकराचार्य। तो दरेक विद्यार्थीए हिंदू धर्मनी सामे आपेला कोष्टकमां जे खानुं छे एमां लखवानुं रहेशे आदि शंकराचार्य। धर्म ग्रंथ छे भगवद गीता, रामायण अने महाभारत। एनी सामे धर्मस्थान, हिंदू धर्मनुं धर्मस्थान, तमे भगवाननी पूजा करवा क्यां जाओ छो तो तेमां आवशे मंदिर, बराबर छे। ત્યારબાદ તેનું ધર્મ પ્રતીક, હિન્દુ ધર્મનું ધર્મ પ્રતીક છે ઓમ, બરાબર। તો તમારે અહીંયા ઓમનું ચિત્ર જેમ મેં દોરેલું છે પ્રમાણે દોરવાનું રહેશે। પછી છે મુખ્ય તહેવાર। હિન્દુ ધર્મનો મુખ્ય તહેવાર આવશે દિવાળી, હોળી અને જન્માષ્ટમી, બરાબર છે। ત્યારબાદ બીજો ધર્મ છે તમારા પાઠ્યપુસ્તકમાં કોષ્ટકના બીજા ક્રમમાં જુઓ, તેના ધર્મગુરુ આવશે મહમ્મદ પૈગંબર, તેનો ધર્મગ્રંથ કુરાને શરીફ, ધર્મસ્થાન મસ્જિદ, ધર્મ પ્રતીક ચાંદ અને તારો, અને તેનો મુખ્ય તહેવાર મોહરમ અને બકરી ઈદ, બરાબર। આગળ છે શીખ ધર્મ, તો એમાં ગુરુ નાનક, ગુરુ ધર્મગુરુમાં આવશે ગુરુ ગ્રંથ, તો ગુરુ ગ્રંથ સાહેબ, ધર્મસ્થાન તો ગુરુદ્વારા। તમને અહીંયા જે ધર્મચિહ્ન આપેલું છે એ ચિહ્ન દોરવાનું છે। મુખ્ય તહેવાર ગુરુ પર્વ અને નાનક જયંતી। ખ્રિસ્તી ધર્મ, તો તેના ધર્મગુરુ છે ઈસુ, ધર્મગ્રંથ છે બાઇબલ, ધર્મસ્થાન છે દેવળ, તેનું ધર્મ પ્રતિક ક્રોસ છે, નાતાલ અને ગુડ ફ્રાઈડે તેના મુખ્ય તહેવારો છે। તેના પછી આવશે પારસી। પારસી જે લોકો છે તેમના ધર્મગુરુ અસો જરથુષ્ટ છે। કોણ છે? અસો જરથુષ્ટ અવેસ્તા, તેનો ધર્મગ્રંથ આવશે ધર્મસ્થાન 11 આવશે। ત્યારબાદ ધર્મ પ્રતીક દોરવાનું રહેશે। ત્યારબાદ મુખ્ય તહેવાર તેનો આવશે પતિતી અને નવરોઝ। એના પછીનો જે ધર્મ છે તે છે જૈન। જૈન ધર્મના ધર્મગુરુ રહેશે 24 જે તીર્થંકરો છે તે તેના ધર્મગુરુ છે। આગમ
એ તેનો ધર્મગ્રંથ છે। દેરાસર એ ધર્મસ્થાન છે। સાથીઓ અને હાથનું જે ચિહ્ન આપેલું છે તે જૈન ધર્મનું ધર્મ પ્રતીક છે। પર્યુષણ નામનો તહેવાર છે તે મહાવીર જે અને મહાવીર જયંતિ બંને જૈન ધર્મના મુખ્ય તહેવાર છે। બૌદ્ધ ધર્મના ધર્મગુરુ બુદ્ધ આવશે। ધર્મગ્રંથ ત્રિપિટક આવશે। ધર્મસ્થાન વિહાર આવશે। ધર્મચિહ્ન જે ચક્ર અહીંયા દોરેલું છે એ પ્રમાણેનું આવશે। બુદ્ધ પૂર્ણિમા બુદ્ધ ધર્મનો મુખ્ય તહેવાર છે। તો આ વિવિધ ધર્મો જે આપેલા છે તેના ધર્મગુરુ ધર્મગ્રંથ ધર્મસ્થાન ધર્મ પ્રતીક અને મુખ્ય તહેવાર તમારે તમારા પાઠ્યપુસ્તકમાં લખવાના છે, બરાબર છે। દરેકે પોતાની પાઠ્યપુસ્તકની અંદર આ માહિતી લખવાની છે। ખ્યાલ આવ્યો દરેકને? હવે આપણે આગળ જોઈશું। તમારા પાઠ્યપુસ્તકનું પાના નંબર 6 કાઢો, તેનો પ્રશ્ન નંબર 3 કાઢો। પ્રશ્ન નંબર 3 છે, નીચેના શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો કોષ્ટકમાંથી શોધીને લખો। તમને અહીંયા એક કોષ્ટક આપેલું છે, દેખાય છે દરેકને? તે કોષ્ટકની અંદર અહીંયા જે 6 શબ્દ આપેલા છે તે 6 શબ્દોના વિરુદ્ધાર્થી શબ્દો અહીંયા આપેલા છે, જે તમારે શોધીને આ ખાલી જગ્યામાં લખવાના રહેશે। ચલો, પહેલો શબ્દ છે જ્ઞાની। જ્ઞાની શબ્દનો વિરુદ્ધાર્થી શબ્દ થાય છે અજ્ઞાની। તો અજ્ઞાની તમને કોષ્ટકમાં ત્રીજા નંબરની જે આડી લાઈન છે, સોરી ચોથા નંબરની, 1 2 3 અને 4 ચોથા નંબરની જે આડી લાઈન છે એમાં જોવા મળશે, જેમાં તમારે આ પ્રકારનું રાઉન્ડ કરવાનું રહેશે। દેખાય છે દરેકને? અજ્ઞાની, બરાબર છે। અહીંયા મેં જે કોષ્ટકમાં જે રાઉન્ડ કરેલું છે એ પ્રમાણેનું તમારે પણ રાઉન્ડ કરવાનું છે, બરાબર છે। અજ્ઞાની, જ્ઞાનીનું વિરોધાર્થી થાય અજ્ઞાની, અને આ ખાલી જગ્યામાં પણ લખવાનું છે। નિરોગી, તેનું વિરોધાર્થી થાય છે રોગી। શું થાય છે? રોગી, જે કોષ્ટકમાં આપેલું છે ક્યાં છે કોણ બતાવશે? નિરોગીનું વિરોધાર્થી છે રોગી। તો ક્યાં છે રોગી? તો અહીંયા તમારા કોષ્ટકના છેલ્લા ખાનામાં જુઓ, ઉપરથી નીચે સુધી રોગી આપેલું છે, તો ત્યાં તમારે આ પ્રમાણેનું રાઉન્ડ કરવાનું છે। ત્યાર પછી છે ત્રીજા નંબરનું તવંગર। તવંગરનો અર્થ થાય છે પૈસાદાર। પૈસાદારનું વિરુદ્ધાર્થી થાય ગરીબ। તો કોષ્ટકમાં તમારે ગરીબ શબ્દ શોધવાનો છે। અહીંયા આપેલું છે, જુઓ તમારા કોષ્ટકમાં છેલ્લેથી બીજી આડી લાઈનમાં આપેલું છે ગરીબ, ત્યાં તમારે રાઉન્ડ કરવાનું છે। ત્યાર પછી છે ચાર નંબરનો શબ્દ ઉચ્ચ। ઉચ્ચ શબ્દનું વિરુદ્ધાર્થી થાય છે નીચ, બરાબર। નીચ શબ્દ છે કોષ્ટકમાં ક્યાં છે કોણ કહેશે? તમારા કોષ્ટકના જે તમે અજ્ઞાની શબ્દ રાઉન્ડ કરેલું છે ત્યાંથી લઈને નીચેની લીટીમાં જુઓ, ની અને અહીંયા આપેલું છે ચ, તો ની જે દીર્ઘાયવાળો જે ની છે એ લેવાનો છે, ત્યાંથી લઈને આ નીચેને આપેલા ન ચ સુધીનો જે રાઉન્ડ છે કરવાનું છે। અહીંયા દેખાય છે તમને નીચ, બરાબર। ત્યાર પછી છે સમાન। સમાનનું થાય અસમાન, અહીંયા આપેલું છે અસમાન, ત
तो अहीं तमारे समाननी सामे असमान लखवानू छे अने अहीं तमारे रावण करवानू छे। बराबर, साक्षर एटले के जे भणेली व्यक्ति छे, एवी व्यक्ति तो साक्षर होय अने एना सामे विरुद्धार्थी तेनो शू आवे, जे साक्षर नथी तेने शू कहेवाय, निरक्षर। तो निरक्षर क्या छे? अहीं कोष्टक में तमारा जे कोष्टक छे तेनी आड़ी लाइन में जुओ, नीचे थी ऊपर ऊपर सुधी निरक्षर मैं करेलू छे राउंड, ए प्रमाणे तमारे पण राउंड करवानो छे। ख्याल आयो दरेकने? आ जे राउंड करेलू छे त्रिक प्रमाणेनू राउंड करवानो छे। बराबर, एना पछीनो छे प्रश्न नंबर 4 સ્વાધ્યાયમાં આગળનો પ્રશ્ન જોઈશું। 4 કાવ્ય પંક્તિઓ પૂર્ણ કરો। બરાબર છે, તેમાં તમને પહેલું આપેલું છે પોષો તમે ડેશ ડેશ કરીને અને છેલ્લે સંતાન સૌ તમારા, તો તમારે તમારી પાઠ્યપુસ્તકમાં શોધવાનું છે અને આ કાવ્ય પંક્તિ પૂર્ણ કરવાની છે। તમારા પાઠ્યપુસ્તકમાં જે કવિતા આપેલી છે એમાં જ છે। બરાબર, આપણે જોઈશું। અહીંયા જો પાના નંબર જે 4 નંબરનું પાના નંબર છે તે કાઢો, એમાં લખેલું છે પોષો તમે સૌને શુભકાન પાન બક્ષી સેવા કરે બને તે સંતાન સૌ તમારા, છેલ્લે આપેલું છે સંતાન સૌ તમારા। તો જે બાકીનું રહ્યું છે તે કાવ્ય પંક્તિ આપણે પાઠ્યપુસ્તકમાં જોઈને ખાલી જગ્યામાં લખવાની છે। તો ખાલી જગ્યામાં લખો સૌને શુભ ખાન પાન બક્ષી સેવા કરે બને તે સંતાન સૌ તમારા। આગળનો બીજા નંબરનું છે સૌની સમાન, ખાલી જગ્યાથી લઈને સંતાન સૌ તમારા। તો એ પણ તમને 4 નંબરનું જે પાનું છે એમાં આપેલું જ છે કાવ્યમાં, સૌની સમાન માતા સૌ એ સમાન તેથી ના ઉચ્ચ નીચ કોઈ સંતાન સૌ તમારા। બરાબર, અહીંયા આપેલું છે। બરાબર, તો એ કાવ્ય પંક્તિ એમાંથી જોઈને પૂર્ણ કરવાની છે। તો એ પ્રમાણે સૌની સમાન માતા સૌ એ સમાન તેથી ના ઉચ્ચ નીચ કોઈ સંતાન સૌ તમારા। તો અહીંયા પ્રશ્ન નંબર 4ની જે કાવ્ય પંક્તિ 1 અને 2 તમારે પાઠ્યપુસ્તકમાં લખવાની છે, જે આ પ્રમાણે લખેલું છે તે પ્રમાણે। બરાબર, તો અહીંયા આપણે પૂરું થાય છે પ્રશ્ન નંબર 4। હવે આગળનો પ્રશ્ન જોઈશું, પ્રશ્ન નંબર 5 વિવિધતામાં એકતા વિશેની શિક્ષકની મદદથી 8-10 વાક્યો લખવાના છે। જે પ્રશ્નનો જવાબ, જે પ્રશ્ન નંબર 5 છે એનો જવાબ તમારે નોટબુકમાં લખવાનો રહેશે। બરાબર છે, ચલો તો વિવિધતામાં એકતા વિશેના વાક્યો તમારે તમારી નોટબુકમાં હું બોલું છું એ પ્રમાણે લખવાના રહેશે। ચલો, વિવિધતામાં એકતા, અલગ અલગ ધર્મોમાં જે પ્રેમભાવ, જે ભાઈચારાની ભાવના વિશે આપણે 5-10 વાક્યો લખવાના છે। બરાબર છે, તો વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું આગવું લક્ષણ છે। બરાબર, દેશમાં જુદા જુદા પ્રદેશો છે, એ પ્રદેશોમાં વસતા લોકોના પહેરવેશ, ધર્મ, ભાષા, રીત રિવાજ જુદા જુદા છે, છતાંય બધા દેશવાસીઓ સંપ અને સહકારથી રહે છે, લોકોમાં પરસ્પર પ્રેમ તેમજ ભાઈચારાની ભાવના છે। બરાબર, આગળ લખીશું, પરદેશીઓના અનેક આક્રમણો થયા છતાં આપણે ભારતીય છીએ, એ ભાવના અખંડિત રહી છે, આપણે સૌ ભારત માતાના સંતાનો છીએ, તેથી એકબીજાને મદદ કરીએ છીએ, એકબીજાના તહેવારો સાથે મળીને ઉજવીએ છીએ, સામાજિક પ્રસંગોમાં સહભાગી થઈએ છીએ, આ રીતે વિવિધતામાં આપણી વિશેષતા છે
ने राष्ट्रीय एकता आपणुं गौरव छे। અહીંયા આપણે વિવિધતામાં એકતા વિશેના જે વાક્યો લખેલા છે જે મેં વાંચ્યા તે પ્રમાણે તમારે તમારી નોટબુકમાં આ બધું જે વાક્યો છે જેટલા થાય છે 5-10 તે તમારે લખવાના છે। ખ્યાલ આવ્યો દરેકને? સરસ।